કવિની ગઝલોમાં આપણે જાણીએ છીએ કે એવા કેટલા બધા સંદર્ભો, અને વિશેષ કરીને પુરાણના સંદર્ભો, મીથ આપણે કહીએ છીએ, એ આવે. એનું પણ એક અજવાળું છે. શેર તો આટલો જ કહ્યો કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. તમે જુઓ આ ગઝલનો શેર એકે હજારા જેવો શેર, કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. આ તેજ જો હશે ટોપલીમાં, પોતાનું તેજ. હમણાં આપણે પેલો શેર કહ્યું, પોતે કે વાતનો જ સૂરજ ઝળહળી શકે, તો આ આ આ તેજ હશે પોતાનું. વાત ક્યાંય કૃષ્ણની કરી નહીં. કૃષ્ણને ટોપલીમાં લઈને નીકળી પડ્યાની વાત જાણીતી છે, પણ એમાં કૃષ્ણનો ક ના આવ્યો ક્યાંય. અને કહ્યું કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, જો આ ટોપલીમાં તેજ, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. સાહેબ, રસ્તો મળશે, આપવો પડશે, નોંધ લેવી પડશે, લેવાવી પડશે, કંઈક એપ્રિસિએશન થશે જ થશે. આ એપ્રિસિએશન એ કંઈ ઉઘરાણીની વસ્તુ નથી, એ આપોઆપ થાય. આપણે આ મનોજ ખંડેરિયાને એપ્રિશિએટ કરવા માટે જ આપણે આવ્યા છીએ ને, ઉલટથી આવ્યા છીએ આપણે. તો આ વાત છે. કેમ? એટલા માટે કે એમના જ શબ્દોને યોજીને કહું તો, એની ટોપલીમાં તેજ છે. આ ટોપલીનું તેજ છે ને, એ મને તમને અહીંયા ખેંચી આવ્યું છે પાણીની વચ્ચેથી રસ્તો કરીને. તો આ આ વાત આવી. એક મજાની વાત આપણા સૌના આસ્વાદની એ છે કે જૂનાગઢમાં આ કવિ જન્મે છે અને મોટો ભાગ રહે છે, તો માત્ર સ્થૂળ દેહ જ નથી રહેતા, પણ એ જૂનાગઢ, એ નરસિંહ, એ નરસિંહની આત્મચેતના, આ બધું જાણે કે એકરૂપ થાય છે. અને એની એવી એકરૂપતા જ એમની પાસેથી આવો શેર અપાવે છે કે તળેટી જતા એવું લાગ્યા કરે છે, હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. તળેટી જતા એવું લાગ્યા કરે છે, હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. આ આ અંદરથી આવેલો શેર છે. કરતાલ સાંભળી છે આ કવિએ ક્યાંક, નરસિંહની સૂક્ષ્મ ચેતનાનો સાક્ષાત્કાર થયેલો છે આ કવિને, એવું આપણે અનુમાન કરી શકીએ. અલબત્ત એવું આપણે આમ આમ કહી શકીએ, એવી સ્થિતિમાં છીએ, નહીંતર આવો શેર ના આવે. તો આ આવ્યું બધું, તળેટી આવી, દામોદર કુંડ આવ્યો, નવઘણ કૂવો આવ્યો, જૂનાગઢનો આખો પરિવેશ આવ્યો, અને એનું એક નવ્ય પરિમાણ એમાંથી પ્રગટ્યું. એની પણ મજા છે. એક વાત હવે છેલ્લા થોડા સમયમાં જે મારે કરવી છે, એ એમની અભિવ્યક્તિના સંદર્ભમાં કરવી છે. એવું શું કર્યું ગઝલમાં આ કવિએ કે ગુજરાતી ગઝલના એક એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે આપણે એનો મહિમા કરીએ છીએ. પ્રયોગશીલ ગઝલ તો ખરા જ ખરા, પણ એ પ્રયોગ ખોરીમાં ન પડ્યા. ગઝલની જે એક બેઝિક નીડ છે, ગઝલની એક જે અનિવાર્ય એવી અપેક્ષા છે ગઝલના કાવ્ય સ્વરૂપની, એ એમણે પૂરેપૂરી જાળવી, એનું જતન કર્યું. ગઝલિયત આવી, ગઝલની અસલિયત એમાં આવી, જળવાઈ. એટલે તમે જુઓ કે આ કવિએ ક્યાંય ભાંગફોડ ન કરી, ગઝલનો આદર કર્યો. અને કોઈ પણ કવિએ આખરે તો જે જે ફોર્મની સાથે કામ પાડે છે, જે કાવ્ય સ્વરૂપની સાથે કામ પાડે છે, એ કાવ્ય સ્વરૂપની જે પ્રાથમિક, પાયાની અને અનિવાર્ય એવી જે જરૂરિયાતો છે, એ તો સંતોષવી જ પડે, એમાં તો નહીં ચાલે. જીનુભાઈ કે હંમેશા કે ભાઈ, ગઝલની પહેલી વાત તો આ કે ગઝલ એક તો સહજ બોધગમ્ય હોવી જોઈએ, ગઝલ હોવી જોઈએ. બધાએ કહ્યું, ચિનુભાઈએ કહ્યું, બધા ગઝલના અભ્યાસીઓએ કહ્યું કે ગઝલ એક તો સીધી સોંસરવી ઉતરવી જોઈએ, બસ અહીંથી બોલાય અને ત્યાં
પહોંચવી જોઈએ, સીધી પહોંચવી જોઈએ, કોઈ જાતના વ્યવધાન વિના પહોંચવી જોઈએ. ગઝલમાં આટી ઘૂંટી ન ચાલે, ગઝલ સીધે સીધી પહોંચે ત્યાં. આપણે અહીંયા મનોજભાઈના જે શેરને દાદ આપીએ છીએ, એક એક શેરને દાદ આપીએ છીએ, એની પાછળનું કારણ આ છે કે ભાઈ હજુ શેર બોલાય ત્યાં તો ત્યાં ઝીલાય છે અને ઝીલાવો જોઈએ. આ પરફોર્મિંગ આર્ટ છે આખરે તો, તો એની મજા છે. સીધું જ કહેવાયું કે ક્યાંથી અક્ષરમાં હાથ નાખો તે, સાપના દરમાં હાથ નાખો તે. આ સિમ્પ્લિસિટી અને પાછી સરળતા તો ખરી, પણ પાછી એની ગંભીરતા પણ ખરી. સસ્તી સરળતા નહીં, કહી દીધું તો આ કે ભાઈ આ અક્ષરની સાથે કામ પાડવું એટલે કંઈ બહુ રમત નથી, ખેલ નથી. એટલે કીધું શું, પણ આમ આમ તમે જુઓ એ આમ રસડતી રીતે, સહજ સરળ રીતે આમ આપણે વાત કરતા હોય એમ, ક્યાંથી અક્ષરમાં હાથ નાખો તે, સાપના દરમાં હાથ નાખો તે. આ અક્ષરમાં હાથ નાખવો એટલે સાપના દરમાં હાથ નાખવા જેવું જોખમી કામ છે. કલમ પકડવી એટલે આ આ આ જોખમ છે, જાણજે તું એ એ વાત. હાથમાં કારોબાર રાખો તે, ને મને બારોબાર રાખો તે. આ હાથમાં કારોબાર રાખો તે, ને મને બારોબાર રાખો તે. તો આ તો કેટલા બધા શેર આપણને તરત યાદ આવે કે ભાઈ આ સહજતા સરળતા એ આપણને ગમે છે, સ્પર્શે છે. એ એક ગઝલ ને પાછો સર્જનાત્મક દરજ્જો પણ આપ્યો, એની પણ આપણે નોંધ લેવી પડે. જે અભિવ્યક્તિના નવ્ય ઉપકરણો આવ્યા એની સાથે કામ પાડ્યું, કલ્પનો આવ્યા, પ્રતીકો આવ્યા, પૂરા કલ્પનો આવ્યા, આ બધાની સાથે કામ પાડ્યું. અભિવ્યક્તિની વાત કરીએ ત્યારે એની પણ એક આમ રેખાંકિત કરીને નોંધ લેવી પડે. કમળ તંતુ સમા આ મૌનને તું તોડ માં નાહક, ફરીથી જોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. એની પરાકોટી સિદ્ધ થાય છે કે મૌન આવું નાજુક નમણું છે. એ એ વાત એમાં આવી. એક તો જે રદીફ અને કાફિયા ગઝલમાં અનિવાર્યપણે, એમાં પણ કેટલાક પડકારો ઝીલ્યા કવિએ, એટલે એનો મહિમા કરીએ છીએ. ગઝલ લખતા બધા જ કવિઓ સારી રીતે સમજે છે, સ્વીકારે છે કે ગઝલમાં પ્રલંબ રદીફ ને નિભાવવાનું કામ બહુ અઘરું છે. હાફી જેવાય આ આ હમણાં જે ઉદાહરણ આપ્યું ને એમાં તમે જુઓ કે શું છે. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. આ એક શબ્દ પછી તરત જ તમારે કાફિયા પ્રયોજવાનો, પછી આખો લાંબો રદીફ. લખાતી પળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે, સકળ કાગળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે. લખાતી પળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે, અને સકળ કાગળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે. આ આ જે આટલી લાંબી રદીફને નિભાવવી ને બહુ અઘરું કામ છે, પણ આ ચેલેન્જને ઝીલતો એવો કવિ છે, પડકારને ઝીલતો એવો કવિ છે. એટલે આ આ પ્રકારના રદીફ કાફિયાના અને કાફિયામાં પણ તમે જુઓ કે કેટલાક પડકાર ઝીલે સામે ચાલીને. દીર્ઘ નાટક છે, એક પાત્રી છે, કેમ ભજવું કે ટૂંકી રાત્રિ છે. દીર્ઘ નાટક છે, એક પાત્રી છે, કેમ ભજવું ટૂંકી રાત્રિ છે. હું જ જાણે એની પરાકોટી સિદ્ધ થાય છે કે મૌન આવું નાજુક નમણું છે. એ એ વાત એમાં આવી. એક તો જે રદીફ અને કાફિયા ગઝલમાં અનિવાર્યપણે, એમાં પણ કેટલાક પડકારો ઝીલ્યા કવિએ, એટલે એનો મહિમા કરીએ છીએ. ગઝલ લખતા બધા જ કવિઓ
સારી રીતે સમજે છે, સ્વીકારે છે કે ગઝલમાં પ્રલંબ રદીફ ને નિભાવવાનું કામ બહુ અઘરું છે. હાફી જવાય, આ હમણાં જે ઉદાહરણ આપ્યું ને એમાં તમે જુઓ કે શું છે. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. આ એક શબ્દ પછી તરત જ તમારે કાફિયા પ્રયોજવાનો, પછી આખો લાંબો રદીફ. લખાતી પળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે, સકળ કાગળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે. લખાતી પળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે, અને સકળ કાગળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે. આ આ જે આટલી લાંબી રદીફને નિભાવીને બહુ અઘરું કામ છે, પણ આ ચેલેન્જને ઝીલતો એવો કવિ છે, પડકારને ઝીલતો એવો કવિ છે. એટલે આ આ પ્રકારના રદીફ કાફિયાના પ્રયોગ, અને કાફિયામાં પણ તમે જુઓ કે કેટલાક પડકાર ઝીલે સામે ચાલીને. દીર્ઘ નાટક છે, એક પાત્રી છે, કેમ ભજવું કે ટૂંકી રાત્રિ છે. દીર્ઘ નાટક છે, એક પાત્રી છે, કેમ ભજવું ટૂંકી રાત્રિ છે. હું જ જાણે અખૂટ રસ્તો છું, મારી અંદર અનંત યાત્રી છે. હું જ જાણે અખૂટ રસ્તો છું ને મારી અંદર અનંત યાત્રી છે. જિંદગીથી મોક્ષ માગે તું, પણ જિંદગી પોતે જ મોક્ષદાત્રી છે. જિંદગીથી તું મોક્ષ માગે, પણ જિંદગી પોતે જ મોક્ષદાત્રી છે. ને કાલ કોનો અવાજ ટકવાનો, કોને સંપૂર્ણ એની ખાતરી છે. કાલ કોનો અવાજ ટકવાનો, કોને સંપૂર્ણ એની ખાતરી છે. તો આ આ એક પાત્રીને, દીર્ઘ રાત્રિને, યાત્રીને, આવા જે જે કાફિયા છે ને, એ એ કાફિયા યોજવા એ તો બહુ લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ આ આ ચાવી જાણે છે આ કવિ, એવા છે એટલે. અને તમે જુઓ કે આટલું ગંજાવર કામ કર્યું અને છતાંય એ માણસની સહજતા, સરળતા અને ધરતી ઉપર ઊભા રહીને જ એ વાત કરવાની જે વિનમ્રતા છે, કાબિલે દાદ છે. એ ગઝલમાં એમ કે હકીકતમાં ગઝલનો ગજ હજી ગૂંટું છું વર્ષોથી, મને ખબર છે કે ગઝલનો હજી આખો એ કક્કો છે. આ ગઝલનો ગજ ગૂંટું છું હજી તો હું, પાસેરામાં પહેલી પૂણી છે જાણે કે મારી. આ મેં અને બહુ સહજ રીતે વાતચીતની ભાષામાં એવો શેર પણ કે બે લખી ગઝલ મોત શું મારી, ક્યાં છે તારી કમાલ ભૂલી જા. બે લખી ગઝલ મોત શું મારી અને એ ક્યાં છે તારી કમાલ ભૂલી જા. આ બે ગઝલ લખીને આપણે જાણીએ છીએ કે બે ગઝલ લખીને આમ હવામાં ઉડે છે આજ તો કવિઓ કેટલાક. અમે તો જાણે આમ 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 શુંનું શું સિદ્ધ કર્યું એવી માનસિકતા ધરાવતા કવિઓ આપણી વચ્ચે છે. આવા સમયમાં આ કવિ તમે જુઓ, આ શીખવા જેવું છે. આવી માનસિકતા ધરાવનારા કવિઓએ તો ખાસ ધડો લેવા જેવું છે કે આ આ જુઓ તમે મેચ્યોરિટી. કે છે કે બે લખી ગઝલ મોત શું મારી યાર, અને એ ક્યાં છે તારી કમાલ ભૂલી જાય. એ તો કોક આવીને લખાવે છે ત્યારે તું લખે છે, તારી કમાલ ક્યાં છે, તારું કર્તૃત્વ શું એમાં, કેટલું ભૂલી જા કે છે. કે તો આ એક નિખાલસતા, આ એક પ્રામાણિકતા, આ એક પારદર્શિતા, એ પણ આ કવિના પ્રેમમાં પાડવાને માટે આપણને મજબૂર કરે છે. મને લાગે છે કે હવે પૂરું કરું સાહેબ. તો આવા એક મજાના કવિને યાદ કરવાનું નિમિત્ત મળ્યું એમના જન્મદિવસ.
ને ઉપક્રમ, હા કોઈ કહેતું નથી. એટલે એક રચના એમનાથી સમાપન કરું. મનોજ ખંડેરિયાના પ્રેમીઓ છે બધા, એટલે મારી સાથે સ્વાભાવિક રીતે બોલી શકે, મારી પહેલાં પણ બોલી શકે એવા સર્જકો અને સહૃદયો છે. પણ મને ગમતી બહુ ગઝલ અને ગુજરાતી ગઝલનું પણ એક મહત્વનું એવું સ્થિત્યંતર કોઈ કહેતું નથી. લાલ ઘૂમ તાપમાં મોરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચોવચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. લાલ ઘૂમ તાપમાં મોરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચોવચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. પૂછું છું બારીને બારને ભીતને લાલ નળિયા છજા ને વળી ગોખને રાત દી ટોડલે બેસીને ગેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. પૂછું છું બારીને બારને ભીતને લાલ નળિયા પૂછું છું બારને બારીને ભીતને લાલ નળિયા છજા ને વળી ગોખને રાત દી ટોડલે બેસીને ગેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. કઈ જ ખૂટ્યું નથી, કઈ ગયું પણ નથી, જર જવે રાત સૌ એમનું એમ છે. તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. કઈ જ ખૂટ્યું નથી, કઈ ગયું પણ નથી, કઈ જ ખૂટ્યું નથી, કઈ ગયું પણ નથી, જર જવે રાત સૌ એમનું એમ છે. તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. કેટલા વર્ષથી સાવ કોરા પડ્યા, ઘરના નેવા ચૂવાનું ભૂલી ગયા. કેટલા વર્ષથી સાવ કોરા પડ્યા, ઘરના નેવા ચૂવાનું ભૂલી ગયા. ને ટપકતો ખાલીપો પૂછતો મેઘ ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આમ તો આમાં છે મારી પાસે, પણ લેવાની આળસ કરું છું. તો આ કેટલા વર્ષથી સાવ કોરા પડ્યા, ઘરના નેવા ચૂવાનું ભૂલી ગયા. ટપકતો ખાલીપો પૂછતો મેઘ ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. ને જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા. કોણ છાના પગે આવી મારી ગયું નોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા. ને કોણ છાના પગે આવી મારી ગયું નોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. એ તળેટી ને એ દામોદર કુંડ પણ નહીં, પાછલી રાત, યસ થેન્ક યુ, પાછલી રાતની ખટઘડી એ હજી. એ તળેટી ને એ દામોદર કુંડ પણ, આ પણ પછીનું એક્સટેન્શન મનોજનું છે, કે પાછલી રાતની ખટઘડી એ હજી. એ તળેટી ને એ દામોદર કુંડ પણ ઝૂલણા છંદમાં નિત પલળ તો પ્રથમ પોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. કે ઝૂલણા છંદમાં નિત પલળ તો પ્રથમ પોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચો વચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. તો આવા એક
ગમતા અને થોડા વિશેષ ગમતા કવિને, મારા વાલા કવિને યાદ કરવાનો અવસર આપ્યો ગુજરાત સાહિત્ય અકાદમીએ અને ઓમ કોમ્યુનિકેશને. અને આટલી સંખ્યામાં અને પૂરી પાત્રતા ધરાવતા સહૃદયો અને સર્જકો આવ્યા, એમની વચ્ચે વાત કરવાનું એક નિમિત્ત મળ્યું, એનો ફરી ફરીને હું આનંદ વ્યક્ત કરું છું. સૌનો આભાર. સુંદર સરસ કવિશ્રી મનોજ ખંડેરિયાની સર્જન યાત્રા વિશે નીતિનભાઈએ વક્તવ્ય આપ્યું એ માટે એકવાર ફરીથી આપણે સૌ તાળીથી એમને બતાવીએ. અને આ કાર્યક્રમમાં ખાસ મનોજભાઈના પત્ની પૂર્ણિમાબેન એ ઉપસ્થિત થવાના હતા, પરંતુ અચાનક એમને કામ આવી ગયું હોવાથી એ ઉપસ્થિત નથી. પણ એમણે ખાસ શુભેચ્છા મોકલી છે, એટલે એમની શુભેચ્છાનો આપણે સ્વીકાર કરીએ છીએ અને નોંધ લઈએ છીએ. હવે જે કંઈ આમંત્રિત અહીંયા જે કંઈ આવ્યા છો આપ, અમે દરેક કાર્યક્રમના આમંત્રણકાર્ડ આપને મોકલીએ છીએ. જો કોઈને આમંત્રણકાર્ડ ના મળતા હોય તો ખાસ આ કાર્યક્રમ પતી જાય પછી મને ખાસ સરનામું લખાવી દેશો, જેથી આગામી જે કંઈ કાર્યક્રમો હશે એની વિગતવાર અમે આપને જાણ કરીશું અને કાર્ડ મોકલીશું. આપણી વચ્ચે અત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઉપસ્થિત છે, અને આપ સૌ જાણો છો કે આવા સુંદર કાર્યક્રમ અકાદમીની આર્થિક સહાય વગર બહુ મુશ્કેલ રૂપે થતા હોય છે, અને આ સરળ રીતે અને સરસ રીતે આયોજન થયું છે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું ઝા સાહેબને વિનંતી કરું કે આપ અકાદમી વતી વાત કરો. આભાર દર્શન જ કરીએ ના, એટલે આર્થિક સહાય તો આર્થિક સહાય તો એક વાત છે, પણ સમાજને શાબ્દિક સહાય કરવી એ અગત્યની છે. એટલે ખાસ તો નીતિનભાઈનો ખૂબ ખૂબ આભાર કે છેક રાજકોટથી આવીને આપણી વચ્ચે વાત કરી. મનીષ તો વન મેન આર્મી છે, અને આટલું સરસ શહેરની વચ્ચે આપણે આટલા બધા લોકો, તો આ આપણી આપણા યુગની એક વિટંબના છે કે ટ્રાફિક જામ હોય તો જ આપણે સાથે ઊભા રહીએ. એની સામે આપણે આવી રીતે કવિને યાદ કરીને, નીતિનભાઈ અમે દરેક કવિનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું, અને અકાદમીમાં અમે એને રાજેન્દ્રભાઈ ને ચિનુભાઈ જાણે છે કે અમે કંઈક નવું કરવું છે, અને એના માટે શું કરવું, તો જન્મદિવસ ઉજવવો કવિનો. અને કવિનો જન્મદિવસ ઉજવવો એટલે શું, આ 6 જુલાઈએ કવિ જન્મ્યા એ કોઈ સામાન્ય બાયોલોજિકલ ઘટના હતી જ નહીં. એ આપણી ભાષામાંથી એક ડાંગર આમ બહાર આવતી હતી, એક ચોખાનો દાણો બહાર આવ્યો, એક અક્ષત, અને એનું સ્મરણ આજે કરવું છે. એટલે આ કંકુ ને ચોખા, કંકુ તો આપણે કેટલી રીતે જોયું છે કે સૂરજ ઉગ્યો ને કંકુ ખર્યું ને મારી આંખેથી કંકુના સૂરજ હાથમાં આને આ બધું, અને અહીં જુદી રીતે આવે છે. આપણે તો અમારે તો શબ્દો કંકુ ને ચોખા, તો આ એક એવી એવા ભાવ વિશ્વમાં જીવવા માટે આપણે કવિની જન્મક્ષણને જીવતી કરવી છે, અને એટલા માટે આ ઉપક્રમ છે. આપ આવ્યા અને બહુ સાચી વાત કરી કે એક સાચી કવિતા જન્મે તો વિશ્વ માટે વધાઈ છે પાનભાઈ. એટલે મને તો પેલી એક કવિતામાં મેં ચિનુભાઈ લખેલું કે એક કાવ્ય સંગ્રહનું પ્રગટવું એટલે બોમ્બ બ્લાસ્ટ સાંભળવો એમ નહીં, બોમ્બ ફૂટવાનો અવાજ સાંભળવો એમ નહીં, પણ કળીના ફૂટવાનો અવાજ સાંભળવાની આ પ્રક્રિયા છે. તો આજે બહુ સરસ રીતે નીતિનભાઈ તો અધિકારી છે મનોજભાઈ માટે બોલવા માટે, તો ફરી એકવાર આપનો આભાર. આપ સૌ આટલા બધા સુજ્ઞ શ્રોતાઓ આવ્યા, આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, અને ભાઈ મનીષનો પણ અકાદમી વતી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આ કાર્યક્રમ
અને આના પછીના કાર્યક્રમો અને અગાઉ થઈ ગયેલા કાર્યક્રમો ઓમ કોમ્યુનિકેશન કરીને ફેસબુક એકાઉન્ટ છે, જો આપ ફેસબુકથી કનેક્ટ હો તો એ દ્વારા પણ આપ માહિતી મેળવી શકો અને જાણકારી મેળવી શકો એમ છો. અને અગાઉ જે દરેક કાર્યક્રમ થયા છે એ બધા જ કાર્યક્રમોનો વિડીયો યુટ્યુબ ઉપર સાહિત્ય વિમર્શ એ ચેનલ છે એની અંદર તમામ વિડીયોઝ છે, એ ખાસ જોજો અને આપ અન્ય મિત્રોને શેર કરજો તો જ આ ઉપક્રમ વધુ રળિયામણો બનશે. આગામી કાર્યક્રમ 20 ઓગસ્ટ ચંદ્રકાંત બક્ષીનો જન્મદિન નિમિત્તે આ જ હોલમાં છે, જેની ખાસ નોંધ લેશો. સમય સ્થળ આ જ રહેશે. આપણા દરેક કાર્યક્રમ સમયસર શરૂ થશે એની પણ ખાસ નોંધ લેશો. બહાર ચા કોફી છે, એને ન્યાય આપજો. આભાર.